લાઈક શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો જેથી કરીને તમને આવા વિડીયોઝની માહિતી એ મળતી રહે તો આગળ વધીએ મારો શોખ અહીંયા તમે પ્રસ્તાવના શોખનો વિષય કે પછી કાર્ય તેનાથી થતા ફાયદા ઉપસાહાર વગેરે જે છે એ પોઇન્ટ્સ આપેલા છે જેના વિશે તમે એની ઉપરથી તમે લખી શકો આ નિબંધ જે છે એ તમે એઝ અ રેફરન્સ લઈ શકો તમે તમારા વિચારો અનુસાર તમે આમાં પ્લસ એન્ડ માઇનસ કરી શકો કારણ કે ગુજરાતી ભાષામાં ગોખણપટ્ટી હોતી નથી આ તમારા ગાઈડન્સ માટે હોય અને તમે આરામથી તમારી કહેવાય ને કે સર્જનાત્મક શક્તિના હિસાબે તમે સરસ નિબંધ લખો અને સરસ માર્ક્સ મેળવો એવી શુભેચ્છા તો આપણે જોઈએ રોજિંદા કામકાજમાં ના સમયમાંથી સમય કાઢી અને આપણે આપણી મનગમતી પ્રવૃત્તિ કરીએ તેને શોખ કહે છે. જેમ કે ચિત્રકામ કરવું ગાવું નૃત્ય કરવું ફરવા જવું પુસ્તકો વાંચવા સામાજિક સેવા નું કામ કરવું ટિકિટ સંગ્રહ કરું સુથારી કામ કરવું નાટક કે સિનેમા જોવા વગેરે શોખના વિષયો છે આમાંથી કોઈ પણ આપણને ગમી શકે હે ને ફોટોગ્રાફી એ મારો શોખનો વિષય છે આજકાલ તો યુ નો સેલ્ફીઝ નો જમાનો છે સેલ્ફીનો જમાનો છે પણ અહીંયા ફોટોગ્રાફી રાઈટ મારા પિતાજી ખૂબ સારા ફોટોગ્રાફર છે મારી વર્ષગાંઠની દિવસે તેમણે મને કેમેરો ભેટમાં આપ્યો હતો અને તેથી જ હું તો રાજી રાજી થઈ ગયો મારી વર્ષગાંઠની ઉજવણીમાં મેં ક્લિક ક્લિક કરી અને ઘણા ફોટા પાડ્યા એ બધા ફોટા ખૂબ જ સરસ આવ્યા અને ત્યારથી મારો ફોટોગ્રાફીનો શોખ વધતો જ ગયો ફોટા સારી રીતે પાડી શકાય તે માટે મારા પિતાજી મને સતત માર્ગદર્શન આપે છે મારા પિતાજી કોઈ કાર્યક્રમના ફોટા પાડવા જાય ત્યારે મને સાથે લઈ જાય છે મને કુદરતી દ્રશ્યો પશુઓ અને પક્ષીઓના ફોટા પાડવું ખૂબ જ ગમે છે હવે મને ફોટા પાડતા સરસ રીતે આવડી ગયું છે ફોટોગ્રાફીના શોખને લીધે મને ઘણા ફાયદા થયા હું મારો અભ્યાસ એ સારી રીતે કરું છું પરંતુ રજાના દિવસે હું કોઈ સંમેલન કોઈની વર્ષગાંઠની ઉજવણી તો કોઈ સત્કાર સમારંભ કે પછી લગ્નના ફોટા પાડવા જાઉં છું અને તેનાથી મને અભ્યાસની સાથે સાથે થોડી કમાણી પણ થાય છે લોકો મને જુનિયર ફોટોગ્રાફર કહી અને બોલાવે છે ફોટોગ્રાફીને લીધે હું ઘણા બધા લોકોના સંપર્કમાં રહી શકું છું મને જુદા જુદા સ્થળો જોવાની અને તેને કચકડાની પટ્ટીમાં મઢી લેવાની ઉત્કંઠના રહે છે મેં તૈયાર કરેલું ફોટો આલ્બમ જોઈ અને દરેક વ્યક્તિ ખુશ થઈ જાય છે

તો અહીંયા જે છે એમને નો શોખ છે તમને તમારો જે બી શોખ હોય જેમ કે ડ્રોઈંગ કરવું હોય કે પછી અ યુ નું કવિતા લખવું હોય અ મારો શોખ જે છે એ નાની નાની સ્ટોરીઝ અને પોઇટ્રી લખવાનો છે તો તમે આના ઉપરથી તમારો જે શોખ હોય એના ઉપરથી આરામથી લખી શકો આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ સબ્જેક્ટ સાથે ત્યાં સુધી આવજો